RCNP. Ma Lucia Casoli, sono appello a questo. તમને વિશિષ્ટ અવરોધ આપેલો છે 50×10⁻¹ ઓમ ટુ મીટર. તો 50 સેન્ટીમીટર લંબાઈના ઘનનો અવરોધ શોધવાનો છે. ચલો, ઘનનો એટલે કે એક સમઘન છે જેની લંબાઈ 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર છે. તો તમારે એનો અવરોધ શોધવાનો છે. તો અવરોધનું સૂત્ર થશે રોએલ અપોન એ. હવે જે એરિયા લઈશું એ સમઘન છે, તો સમઘન માટે એરિયા એનો આડછેદનો આવશે એટલે એલ સ્ક્વેર લેવાશે, એટલે રો એલ અપોન એલ સ્ક્વેર. તમારી પાસે રો પણ છે એલ પણ છે, આ બંને કિંમતો મૂકી દો, એક એલ કેન્સલ થશે એટલે તમને એ આન્સર મળી જશે. સેકન્ડ ક્વેશ્ચન, અહીં પણ તમને એક દ્રવ્યની અવરોધકતા આપેલી છે 4×10⁻¹ ઓમ ઇન્ટુ મીટર. એ દ્રવ્યનું કદ આપેલું છે, એનો અવરોધ આપેલો છે, અને એ જે દ્રવ્ય છે એની લંબાઈ તમને ગણવાની કીધી છે. ઓકે, આ જ કન્સેપ્ટ આવશે, આર ઇઝ ઇક્વલ ટુ રોએલ અપોન એ. હવે એ કદ આપ્યું છે અને આ પદમાં કદ નથી, તો કદ ઉમેરવા માટે આપણે એને એલ વડે ગુણી અને એલ વડે ભાગી નાખીશું. તો આ છેદનું પદ આપણું કદ થઈ જશે, એટલે આર બરાબર થઈ જશે રો એલ સ્ક્વેર બાય બી. આમાંથી આપણે એલને કરતા બનાવીશું જે આપણે ગણવાનો છે, એટલે એ થશે સ્ક્વેર રૂટ ઓફ એલને સબ્જેક્ટ બનાવશે એટલે આર બી બાય રો. તમારી પાસે અવરોધ છે, વી છે, રો છે, ડેટામાં મૂકી દેશો એટલે આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 3માં તમને પ્રવાહ ઘનતા આપેલી છે અને તેમાંથી વહેતો પ્રવાહ એ તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર આપ્યો છે અને તારનો વ્યાસ શોધવાનો કીધો છે. તમને ડાયામીટર ગણવાનો છે. કયા બે ડેટા આપેલા છે? તો પ્રવાહ ઘનતા જે આપેલી છે તારમાંથી વહેતો, તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર આપેલો છે અને તાંબાના તારનો વ્યાસ શોધવાનો કીધો છે. તો સિમ્પલ પ્રવાહ ઘનતાનું સૂત્ર જ વાપરવાનું છે, જે બરાબર આઈ અપોન એ. આમાં આ એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, એટલે આની જગ્યાએ આપણે કરીશું પાઈ આર સ્ક્વેર. આમાંથી રેડિયસને સબ્જેક્ટ બનાવો તો એ થશે સ્ક્વેર રૂટ ઓફ આઈ બાય પાઈ જે. તો આર્સ્કને કરતા બનાવશો એટલે થશે આઈ બાય પાઈ જે. બરોબર, આઈ તમને આપેલો છે, જે આપેલા છે, ડેટામાં મૂકશો એટલે રેડિયસ મળશે અને એનો ડબલ કરશો એટલે વ્યાસ આવી જશે અને જે તમારો જવાબ એ છે. ક્વેશ્ચન નંબર 4 પર આવીએ, જેમાં તમને ટી સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો આપ્યો છે. ઓકે, વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો બી ડેશ પ્લસ એ ડેશ ટી સ્ક્વેર છે. ઓકે, તો વાહકના આડછેદમાંથી વિદ્યુતભારનો જથ્થો પસાર થાય તો 10 સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો હશે? ટી બરાબર 10 સેકન્ડ અને એ સમય તમારે વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. એ ડેશ અને બી ડેશ રકમમાં લખેલું છે, અચળાંક છે. તો કઈ રીતે ગણીશું? તો પ્રવાહનું સૂત્ર છે આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. તો આનું વિકલન કરીશું તો બી ડેશ અચળ છે, એનું વિકલન 0 થશે, કિંમત ક્યુની અહીંયા મૂકવાની છે, અને એ ડેશ અચળ છે, 12 આવી જશે અને ટી સ્ક્વેરનું વિકલન કરશો એટલે 2t. ઓકે, ટીની કિંમત મૂકવાની છે 10, કારણ કે આપણે 10 સેકન્ડે વહેતો પ્રવાહ શોધવાનો છે. તો 10 મૂકીશું તો જવાબ આવશે 20 a'. તો આપણો જવાબ થશે 20 a', જે સી ઓપ્શન છે. ક્વેશ્ચન નંબર 5 પર આવીએ, ક્વેશ્ચન નંબર 5માં તમને આર અવરોધ વાળા તારને નિયમિત રીતે
લંબાઈને અનુરૂપ તેની મૂળ ત્રિજ્યા કરતા એન ગણી ત્રિજ્યા થાય તે રીતે દબાવવામાં આવે છે. અચ્છા, લંબાઈને અનુરૂપ એની જે ત્રિજ્યા હતી પહેલા, એ પ્રારંભિક ત્રિજ્યા આર1 કહીએ તો આર2 ત્રિજ્યા એ તાણને દબાવવાથી એ કેટલી ગણી થઈ છે? તો એન ગણી થઈ છે. ઓકે, ત્રિજ્યા એન ગણી થઈ ગઈ છે તો એને એન આર1 કહેવાશે, નવી ત્રિજ્યા. અને કારણ કે ત્રિજ્યા વધી છે, આપણે તાણને દબાવ્યો એટલે એનો ડેફિનેટલી આર છે મોટો થાય અને ત્રિજ્યા મોટી થાય. હા, લંબાઈ ઘટી હશે, પણ આ પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે તાણને દબાઈ અને લંબાઈ ઘટાડી રહ્યા છો, આર છે મોટો કરો છો, એટલે ત્રિજ્યા વધે છે. એ કેસમાં એનું કદ અચળ રહે છે, એટલે કે પ્રારંભિક અને અંતિમ કદ સરખું હોય. કદ એટલે આપણે એરિયા ઇન્ટુ લેન્થ લખી શકીએ, અને આ એરિયાની જગ્યાએ આવશે આર છે, તો જ્યારે પાયા સ્ક્વેર એમાં બંને અહીંયા પણ પાયા સ્ક્વેર પાય પાય કટ થશે, એટલે અહીંયા આવશે આર વન સ્ક્વેર એલ વન અને અહીંયા થશે આર ટુ સ્ક્વેર એલ ટુ. આ એક રિલેશન આપણને અહીંયા મળી ગયો. ક્વેશ્ચનમાં કીધું શું છે? તો કે આ પ્રોસેસ દરમિયાન, એટલે કે તમને આર અવરોધ વાળો એક તાર હતો, જે તારને તમે દબાવીને આ રીતે એની લંબાઈ ઘટાડી અને ત્રિજ્યા મોટી કરી છે, તો હવે નવો અવરોધ શોધવાનો છે. આનો અવરોધ તમને આર આપ્યો છે, આના અવરોધને ગણવાનું કીધું છે, તો આર ટુ ગણવાના છે. આપણે કઈ રીતે ગણીશું? તો સૂત્ર આપણી પાસે છે આર બરાબર રો એલ અપોન એ, એટલે પાયા સ્ક્વેર થશે. ડેફિનેટલી આ પ્રોસેસ દરમિયાન તમે તારને દબાઈ અને ત્રિજ્યા વધારો છો, એ પ્રોસેસ દરમિયાન તારનું દ્રવ્ય નથી બદલાવવાનું, એટલે અવરોધ અથવા અચળ પાય અચળ. તો આર ચલે છે એલ બાય આર સ્ક્વેર. આ કન્સેપ્ટ પરથી બે સૂત્ર બનાવીશું અને એની અંદર આપણે આ ડેટાનો ઉપયોગ કરી અને કિંમતો મૂકી દઈશું, એટલે આપણને માગ્યા મુજબ નવો અવરોધ જે એ ઓપ્શન છે આવી જશે. એટલે આર ટુ બાય આર વન બે સૂત્રો બનશે, એમાં થશે એલ વન બાય આર ટુ બાય આર વન કરશો એટલે એલ ટુ બાય આર ટુ હોલ સ્ક્વેર, અને છેદમાં આર વન હશે એટલે અહીંયા એલ વન અને ઉપર જશે આર વન સ્ક્વેર. એની અંદર આ ડેટાનો ઉપયોગ કરો એટલે તમારો જવાબ એ આવી જશે. ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ આપણે. ક્વેશ્ચન 6 માં કીધું છે કે 1 મીટર લંબાઈના ધાતુના સળિયાનો વ્યાસ 0.6 સેન્ટીમીટર તથા તેનો અવરોધ 3×10⁻³ ઓહ્મ છે. ચલો, 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો છે જેનો વ્યાસ આપી દીધો છે, એટલે ત્રિજ્યા અડધી થશે 0.3 સેન્ટીમીટર. તેનો અવરોધ આપી દીધો છે 3×10⁻³. આ જ ધાતુની એક તકતી, અચ્છા દ્રવ્ય એનું એજ છે, આ જ ધાતુ શબ્દ વાપરેલો છે. એટલે આ યાદ રાખજો કે આ દ્રવ્ય એનો અર્થ એ થયો કે તમે અહીંથી અવરોધ અક્તા ગણો, એ સેકન્ડ ડેટામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે કે દ્રવ્ય સરખું છે. પછી કીધું છે આ જ ધાતુની એક તકતી છે, આપણે થોડું થ્રી ડાયમેન્શન વ્યૂમાં વિચારીએ. આ તકતીની જાડાઈ થઈ ગઈ, ઓકે. તો કન્સેપ્ટમાં તમને કીધું છે કે આ જ દ્રવ્ય એટલે કે આ ધાતુની એક તકતી 2 સેન્ટીમીટર વ્યાસની, 2 સેન્ટીમીટરનો વ્યાસ છે, એટલે આની ત્રિજ્યાને આપણે આર ડેશ કહીએ, જે 1 સેન્ટીમીટર થશે. આની જાડાઈ જે છે એ જાડાઈને હું અહીંયા આગળ એલ કહી દઉં છું, તો એલ ડેશ કહું છું. આ જાડાઈ છે તકતીની, એ છે 1 mm. તો તમને એવું કીધું છે કે તકતીની ગોળ સપાટી વચ્ચેનો અવરોધ શોધો. અચ્છા, તકતીની આ રીતે તકતી છે, સપોઝ આ તકતી છે, તો આની આ ગોળ સપાટીની વચ્ચેનો અવરોધ શોધવાનો છે. અચ્છા, ગોળ સપાટી વચ્ચેનો અવરોધ શોધો એટલે જે દિશામાં પ્રવાહનું મન થાય, એટલે આપણે આનો અર્થ એ થાય કે આ ગોળ સપાટીઓ છે, તો આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપણે પ્રોવાઈડ કરીશું, અને આ બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ પ્રોવાઈડ કરો એટલે આ દિશામાં પ્રવાહ વહન પામે, એટલે જે જાડાઈ છે એ લંબાઈ લેવાશે. અને એટલા જ માટે મેં એન્ડ સિમ્બોલ આપેલો છે. એક વખત આ બે ગોળ સપાટીઓ છે, આ તકતી માની લઈએ,
તો આ ગોળ સપાટીઓ હોય એની વચ્ચે અવરોધ શોધવાનો છે. તો અહીં અવરોધ આર બરાબર રોયલ અપોન એ માં જે સૂત્ર છે એમાં એલ એ આપણી જાડાઈ થશે. બસ આ કન્સેપ્ટ છે. તો હવે નવો અવરોધ શોધવાનો છે તો ત્રીજાને આર ડેશ કીધું છે અવરોધ આર છે તો અવરોધ આર બરાબર થશે રો એલ ડેશ અપોન એ. અચ્છા એ એટલે પાય આર ડેશ સ્ક્વેર થશે પાય આર સ્ક્વેર જે આ ત્રીજી આર છે. અવરોધકતા આપણને આ ડેટા ઉપરથી મળી જશે. અહીં આપણી પાસે આર બરાબર રોયલ અપોન એ મૂકીશું. અહીં એ એટલે પાયાસ જે ત્રીજી ને આપણે સ્મોલ આર કીધી છે અને આમાંથી રો ને કરતા બનાવો એટલે રો બરાબર થશે આર પાઈ આર સ્ક્વેર અપોન એલ. આના ઉપરથી રો મળી જશે. એ રોની કિંમત અહીં ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે અને એનું કારણ જ એ છે કે તે દ્રવ્યમાંથી બનાવેલી છે એટલે રો એલિસ એલ ડેશ એ અહીંયા આગળ લંબાઈ થશે જે તકતીની જાડાઈ હતી કારણ કે એ દિશામાં પ્રવાહનું વહન થવાનું એ બે પોઈન્ટ વચ્ચે ગોળાકાર સપાટી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપેલો છે અને આ ડેશ વચ્ચે બધો ડેટા આમાં મૂકી દો એટલે આપણો આન્સર બી આવી જશે. હવે ક્વેશ્ચન નંબર 7 પર આવીએ. એમાં તમને આકૃતિ આપેલી છે. અહીંથી આઈ પ્રવાહ આવે છે જે બે દિશામાં વહે છે ઉપર આઈ વન તરફ અને નીચે આઈ ટુ તરફ. ઓકે જોતા જ ખબર પડે કે આ જે નાની ચાપ અને આ મોટી ચાપ છે એ બંને સમાંતરમાં જોડાયેલા છે. ઓકે તમને નિયમિત આડછેદ વાળો તાર છે જેનો કુલ અવરોધ 18 ઓહ્મ છે તો ટોટલ અવરોધ 18 ઓહ્મ આપેલો છે તારનો નિયમિત આડછેદ વાળો તાર જેને વર્તુળમાં ફેરવ્યો છે. ઓકે તમને ક્વેશ્ચનમાં એ બી વચ્ચે અસરકારક અવરોધ શોધવાનો છે. ઇન્શોર્ટ આર ઇક્વિવેલેન્ટ ગણો છે તો આપણી પાસે સૂત્ર એ છે કે આર ઇક્વિવેલેન્ટ કેટલા થશે તો આર વન આર ટુ બાય આર વન પ્લસ આર ટુ. એમાં આર વન એટલે આપણે એવું કહી શકીએ કે નાની ચાપનો અવરોધ છે આર ટુ એટલે મોટી ચાપનો અવરોધ. ઓકે કુલ આખા તારનો અવરોધ ખબર છે તો આર વન આર ટુ કઈ રીતે શું થાય તો બહુ સિમ્પલ છે. 60ના ખૂણે આ જે નાની ચાપ છે પહેલા એનો અવરોધ શોધી અને હું આર વન કહી દઉં અને આ મોટી ચાપના અવરોધને આર ટુ કહું. કઈ રીતે શોધાશે તો આખું 360 ડિગ્રી છે નિયમિત છે લાવું કરી શકાશે. 360 ડિગ્રી અવરોધ 18 ઓહ્મ છે તો પછી 60 ડિગ્રીએ જે નાની ચાપ રહેલી છે એનો અવરોધ આર વન કેટલો તો તમને આર વન મળી ગયા નાની ચાપનો અવરોધ એ થશે 60 ડિગ્રી ×18/360 ડિગ્રી અને જવાબ આવશે 3 ઓહ્મ. આ 3 ઓહ્મ થઈ ગયા તો આર ટુ કેટલા થશે તો કુલ અવરોધમાંથી 3 કાઢવાના રહેશે એટલે 15 ઓહ્મ. બસ આ બંને ડેટા આમાં મૂકી દો એટલે એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ એટલે ઇક્વિવેલન્ટ અવરોધ મળી જશે અને જે તમારો જવાબ આવશે 2.5 એટલે બી ઓપ્શન. ઓકે ક્વેશ્ચન નંબર 8 પર આવીએ. અહીં પણ અસરકારક અવરોધ શોધવાનો કીધો છે. દરેકનો અવરોધ સ્મોલ આર છે. બે બિંદુ આપી દીધા છે એ અને એ બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધવાનો છે. આ બે બિંદુ વચ્ચે સિમ્પલ નંબર મેથડ એપ્લાય કરીશું. કોઈ પણ એક બિંદુએથી એક નંબરને ફ્લો કરાવીએ. ધારો કે એક નંબર હું અહીંથી એન્ટર કરું છું તો એક નંબર અહીંયા આવશે અહીં ફ્લો થઈને અહીંયા આવશે અહીંયા આવશે અને અહીંયા આવશે. ઇન્શોર્ટ પાણીની જેમ વહેતો જાય જ્યાં અવરોધ આવે ત્યાં અટકશે અને આ દરેક બિંદુએ બે નંબર આવશે જે
એ પોઈન્ટથી ફ્લો કર્યો તો અહીંયા અટકે, બે નંબર અહીંયા અટકશે, અહીંયા અટકશે. હવે દરેકમાં વન ટુ વન ટુ ની પેર બને, અને આપણે થિયરી પાર્ટમાં સમજાવેલું છે કે જેટલી પેર બને બધા જ એકબીજાને સમાંતર હોય. તો બટ ઓબ્વિયસ છે આ ચારે અવરોધ એકબીજાને સમાંતર છે. તો આ રીતે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે આ ચારનું સમાંતર જોડાણ થશે. અને એ બિંદુ કહી દો, આ બી બિંદુ કહી દો, તો આનું સમતુલ્ય થશે આર બાય ફોર, જે તમારો ડી આન્સર છે. તો આપણે થિયરી પાર્ટમાં નંબર મેથડ બતાવેલી છે એ બેઝ પર જવાબ થશે ડી. ક્વેશ્ચન નંબર 9 પર આવીએ. ઓકે, તમને 9 સમાન અવરોધો આપેલા છે, આ 3, આ 3 અને આ 3, અને અહીં એ બિંદુ આપેલ છે, અહીં બી બિંદુ અને અહીંયા સી બિંદુ, આ રીતે કનેક્ટેડ છે, દરેકના અવરોધ સરખા જ છે. ઓકે, તમને એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે, તો કઈ રીતે ગણાશે? તો બટ ઓબ્વિયસ છે, દેખાતા જ ખબર પડે છે કે આ ત્રણે એકબીજાના સમાંતર છે. એવી રીતે આ 3 એકબીજાને સમાંતર છે અને આ 3 એકબીજાને સમાંતર છે. હવે એનું સમતુલ્ય લઈએ તો આ દરેકનો અવરોધ આર છે, તો સમાંતરમાં સમતુલ્ય થશે આર બાય 3, આનું પણ આર બાય 3 અને આનું પણ આર બાય 3. તો હવે સ્ટ્રક્ચર બનાવીએ તો એ કંઈક આવું આવશે, અને બી બિંદુ વચ્ચે અહીંયા આવશે આર બાય 3, આ 3 સમાંતરનું આર બાય 3, અહીંયા 3 સમાંતરનું આર બાય 3. તો આનું આર બાય 3, આર બાય 3 અને આર બાય 3. તમને એ અને બી વચ્ચેનું સમતુલ્ય શોધવાનું છે, તો ડેફિનેટલી આ બંને શ્રેણીમાં થશે, એટલે 2R/3, અને એની સાથે આ સમાંતરમાં થશે. તો હવે પછીનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો આવું કહી શકાશે, એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ ગણવાનું છે R/3, અને ઉપર હતા એનું થઈ ગયું 2R/3, કારણ કે બે શ્રેણીમાં હતા. બસ આ બંને સમાંતરમાં છે તો એનું સમતુલ્ય ગણશો એટલે તમારો 2/9 આર જવાબ આવશે, જે ડી છે. ક્વેશ્ચન નંબર 10 પર આવીએ.
હજી પણ આપણે એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધવાનો કીધો છે. હવે આવા કોમ્પ્લિકેટેડ નેટવર્કમાં સૌ પ્રથમ દેખીતો છે કે આ છેડો અહીં કટ કરેલો છે, એનો અર્થ એ થઈ ગયો કે અહીંથી સર્કિટ શોર્ટ કરે છે, અહીંથી પ્રવાહ કોઈ આગળ ફ્લો થવાનો નથી. તો એનો અર્થ એ થયો કે અહીંથી જે પ્રવાહ વહે છે આ અવરોધમાં કોઈ આગળ એની અસરકારકતા મળશે નહીં. એટલે એવું કહી શકાય કે આ અવરોધ શોર્ટ થઈ જશે, આ અવરોધ શોર્ટ થઈ જશે, એનો કોઈ ઉપયોગ રહેતો નથી. હવે અંદરથી બહાર તરફ સિમ્પ્લિફાય કરતા જઈએ તો આ ભાગ શોર્ટ થઈ ગયો એટલે આપણે એને કાઢી નાખીએ. તો હવે જોઈ શકાય છે કે આ જોડાણમાં આ બંને શ્રેણીમાં છે અને એવી જ રીતે અહીંયા આ બંને શ્રેણીમાં છે. શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય કાઢીશું તો એ ટુ આર આવશે. એ ટુ આર એ આર સાથે સમાંતરમાં છે, ડાયરેક્ટ ખ્યાલ આવે છે. તો ટુ આર અને આર સમાંતરમાં છે તો એનું સમતુલ્ય આપણે શોધી નાખીશું. તો એ સમતુલ્ય આપણે ગણી નાખીએ તો એ થશે વન અપોન આર ડેશ, કહી દઉં મેં, તો વન અપોન આર પ્લસ વન અપોન ટુ આર. તો તમારો લસાઅ આવશે ટુ આર સ્ક્વેર કરી નાખીએ તો ક્રોસમાં જવા દઈએ તો ટુ આર પ્લસ આર એટલે એ થઈ જશે વન અપોન આર ડેશ. એક આર કોમન નીકળીને કેન્સલ થશે એટલે થ્રી બાય ટુ આર અને આર ડેશ કરશો એટલે થઈ જશે ટુ આર બાય થ્રી. આ ટુ આર બાય થ્રી એ આનો સમતુલ્ય આવે છે. કોનું? ટુ આર અને આરનો, જે એકબીજાને સમાંતરમાં હતા. આનો અર્થ એ થયો કે તમે આની જગ્યાએ હવે એક જ અવરોધ મૂકી શકો છો જે સમતુલ્ય છે ટુ આર બાય થ્રી. તો હવે અહીંયા એક જ અવરોધ બતાવીએ જે છે ટુ આર બાય થ્રી. ટુ આર બાય થ્રી. ઓકે, હવે અહીં જોડાણમાં જોઈ શકાય છે કે આનું જે સમતુલ્ય આવશે ત્રણે એકબીજાને સમાંતરમાં છે તો આનું આર બાય થ્રી થશે. એવી જ રીતે આ ત્રણનું આર બાય થ્રી અને આનું પણ આર બાય થ્રી. હવે આ આર બાય થ્રી આની સાથે શ્રેણીમાં આવશે અને આ આર બાય થ્રી આની સાથે શ્રેણીમાં આવશે. ઇન શોર્ટ આ જંકશન આટલું શ્રેણીમાં અને એવી જ રીતે આ પોર્શન શ્રેણીમાં અને એ બંને એકબીજા સાથે સમાંતરમાં જશે એટલે ટુ આર બાય થ્રી પ્લસ આર બાય થ્રી એટલે તમે કહી શકશો એ આર થશે. ટુ આર બાય થ્રી પ્લસ આનું સમતુલ્ય આવશે આર બાય થ્રી. તો થ્રી આર બાય થ્રી એટલે આર થશે, આનું આર થશે. બંને આર એકબીજાના સમાંતરમાં એટલે એનું સમતુલ્ય આર બાય ટુ, જે તમારો સી જવાબ છે. હવે ક્વેશ્ચન નંબર 11 પર આવીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 11 માં પણ તમને એક સ્ટ્રક્ચર આપેલું છે. દરેકનો અવરોધ 5 ઓહ્મ છે. અહીં પણ એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધવાનો કીધો છે. ઓકે, અહીંયા વિસ્ટન બ્રિજ બનશે પણ એના બેલેન્સ કન્ડિશનમાં નહીં હોય. જો આ બંને શ્રેણીમાં દેખાય છે અને અહીંયા આ બંને શ્રેણીમાં દેખાય છે એટલે એનું સમતુલ્ય આપણે 10 ઓહ્મ લખી શકીએ. અને આ તમારો એ આ બે પોઈન્ટ જેને આપણે કંઈક હવે આમ 90 ડિગ્રીમાં રોટેટ કરી દઈએ આને આ રીતે, તો આ સ્ટ્રક્ચર આમ 90 ડિગ્રી પર રોટેટ કરીએ તો આ એક્સ પોઈન્ટ અને આને કહી દઈએ વાય પોઈન્ટ. તો ક્લોકવાઇઝ કરો અથવા એન્ટી ક્લોકવાઇઝ કરો, ક્લોકવાઇઝ કરીશું તો વાય ઉપર જશે. આ રીતે કરતા અહીંયા ઉપર આવી જશે
અને અહીં જે આ નીચેના 10 ઓમ હતા એટલે આ રીતે ક્લોકવાઇઝ 90 ડિગ્રી, એટલે આ 5 અહીં આવી જશે, આ 10 ઓમ. એવી જ રીતે આ ક્વેશ્ચનમાં તમારા 10 ઓમ ઉપર વાળા હતા એ આ સાઈડ આવી જશે અને આ 5 ઓમ, આ બી પોઈન્ટ, આ એ પોઈન્ટ, કોઈ બેટરી સાથે કનેક્ટેડ બતાવી રહીએ છીએ. ઓકે, હવે આપણે આ જોઈ શકીએ છીએ કે બેલેન્સમાં નથી, ક્રોસમાં મલ્ટીપ્લિકેશન સરખું થવું જોઈએ તો વિસ્ટન બ્રિજ બેલેન્સ થાય અને વચ્ચે એક્સો વચ્ચે અવરોધ શોર્ટ થાય, પણ એવું નહીં બને કારણ કે આનો ગુણાકાર 25 આવશે અને આનો 100, એટલે બેલેન્સ કન્ડિશનમાં નથી. આનો અર્થ એ થયો કે તમારે ક્વિચોફનો નિયમ એપ્લાય કરવો પડશે. ફોર એક્ઝામ્પલ, આમાંથી કોઈ પ્રવાહ પસાર કરી જેને હું 3i કહ્યું, તો આ પોઈન્ટ ઉપરથી જોઈ શકાય છે કે નીચે 10 છે, એક લેવલની સિમેટ્રી છે કે અહીંયા 10 છે ને અહીંયા 5 છે, અવરોધ મોટો, એમ વહેતો પ્રવાહ નાનો હોય તો 3i માંથી આમાંથી વહેતો પ્રવાહ i અને આમાંથી વહેતો પ્રવાહ ડેફિનેટલી 2i લઈ શકાશે. કારણ કે તમારી પાસે કહી શકાય છે કે એક્સ વાય પોઈન્ટ સુધીની એક સિમેટ્રી છે કે આના કરતાં આનો અવરોધ અડધો છે, તો વહેતો પ્રવાહ બમણો લેવાશે. હવે આ 2i પ્રવાહ જે આ પોઈન્ટ ઉપર આવ્યો છે, એ આ પોઈન્ટ પર આવ્યા પછી એ જવાનો છે બેટરીના નેગેટિવ તરફ, તો આ દિશામાં 10 ઓમમાંથી, એટલે કે વાય ટુ બી, એ 10 ઓમનો અવરોધ ફેસ કરવો પડશે અને નીચેના ગાળામાંથી જશે તો પણ આ 5 અને આ 5 એટલે 10 ઓમનો ફેસ કરવો પડશે. તો આ બંને પથમાં એક સિમેટ્રી 10 10 ઓમની છે, તો ડેફિનેટલી આ પોઈન્ટ પરથી આ 2i પ્રવાહ જે આવ્યો છે એ અડધો અડધો થઈ જશે, એટલે અહીં આવી જશે અને નીચે પણ આઈ અવરોધ જશે. અચ્છા, આ પોઈન્ટ વાય ટુ એક્સ આઈ આવ્યો છે અને આ પણ એક આઈ અવરોધ આવ્યો છે, આ બે આઈ ભેગા થઈ અને અહીંયા 2i થશે, એ 2i પાછા 3i થઈ અને બંધુક બનાવશે. આપણે એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધો, તો હવે ક્વિચોફની એક લૂપ લઈ લઈએ છીએ. ક્વિચોફની લૂપ લઈશું એ એક્સ બી, બેટરીથી પાછું એ તરફ. તો ઓકે, લૂપ લઈએ છીએ, એ થી નીચે એક્સ આવીશું, બી આવીશું અને પાછા બેટરીના ટર્મિનલમાં થઈ અને બંધ લૂપ બનાવીશું. એના માટે ક્વિચોફનો નિયમ એપ્લાય કરીએ, પ્રવાહની દિશામાં જઈએ છીએ અને અવરોધ આવ્યો એટલે માઇનસ લઈશું, માઇનસ આઈ ઇન્ટુ 10. ઓકે, પ્રવાહની દિશામાં એટલે માઇનસ 2i ઇન્ટુ 5, બેટરીનો નેગેટિવ ટર્મિનલ એટલે પ્લસ ઈ બરાબર 0. ઓકે, આ માઇનસ 10i અને માઇનસ 10i એટલે માઇનસ 20i, જે ઓલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, એટલે ઈ બરાબર 20i આપણી પાસે એક સમીકરણ આવે છે. ઓકે, બીજું, બેટરીમાંથી જે પ્રવાહ આપણે 3i નીકળ્યો છે, તો ઓમના નિયમ અનુસાર જે કુલ પરિપથમાંથી વહેતો પ્રવાહ અને પોટેન્શિયલ જે આપણે ઈ ધારેલું છે, તો એના માટે ડેફિનેટલી આપણે વી ઇઝ ઇક્વલ ટુ IR, એ આઈ 3i છે ઇક્વિવેલન્ટ માટે, અને આખા લૂપનો અવરોધ એને કંઈક આપણે આર કહી દઈએ, એટલે કે એ અને બી વચ્ચેનો અસરકારક જે આપણે શોધવો છે, તો આર આપણે કેલ્ક્યુલેટ કરવો છે અને કહીએ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવીશું એટલે આપણી પાસે 3i આર બરાબર 20i થશે, એટલે બંને બાજુથી આઈ કટ થશે, એટલે આર બરાબર થશે 20/3, એટલે જવાબ 6.6, એટલે કે તમને આપેલો 7 ઓમ સી જવાબ સાચો થશે. ઓકે, ક્વેશ્ચન નંબર 12 પર આવીએ. 12 અને 13 બંને ક્વિચોફના નિયમના બેઝ પર છે અને કઈ રીતે સોલ્વ કરીશું એ જુઓ. 12મા ક્વેશ્ચનમાં તમને કોઈ વિદ્યુત કોષના ધ્રુવ સાથે 2 ઓમની બેટરી જોડતા વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર આપ્યો છે. અવરોધ જોડ્યો છે 2 ઓમનો
લીધો છે 0.5 ઓહ્મ, સોરી પ્રવાહ છે 0.5 એમ્પિયર. ઓકે, પછી કીધું છે કે 5 ઓહ્મ નો અવરોધ જોડતા ઈએમએફ 1.2 વોલ્ટ છે, એટલે ડેફિનેટલી ઈએમએફ ચેન્જ નથી થવાનું. આનું ઈએમએફ તમને આપેલું છે 1.5 વોલ્ટ. કન્ફ્યુઝ કરવા માટે બીજા ડેટામાં તમને એવું કીધું છે કે આ અવરોધ રિપ્લેસ કરવાનો છે. રિપ્લેસ કરીશું એટલે આને આર વન કહી દઉં અને આર ટુ જ્યારે 5 ઓહ્મ લઈશું. ઓકે, એ કેસમાં વહેતો પ્રવાહ તમારે શોધવાનો છે અને પ્રવાહને આઈ વન કહી દઉં તો એના પછીનો પ્રવાહ આઈ ટુ આપણે ભણવાનો છે. ઇન શોર્ટ આ પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ રહેશે. આની આ જ બેટરી લઈશું, આના આ જ ઈએમએફ વાળી, પણ અવરોધ 2 ઓહ્મ છે ત્યારે આટલો પ્રવાહ વહે છે. આ અવરોધની જગ્યાએ રિપ્લેસ કરીને 5 ઓહ્મ અવરોધ લઈએ ત્યારે વહેતો પ્રવાહ કેટલો હશે? તમે કંઈ ન ખબર પડે તો આવા કેસીસમાં સીધો ક્રિચોફનો નિયમ એપ્લાય કરી દો તો એક્સ પોઈન્ટથી બંધ લૂપ માટે ક્રિચોફનો નિયમ એપ્લાય કરી દઈએ તો પ્રવાહની દિશામાં પહેલી કન્ડિશન માટે એપ્લાય કરીએ છીએ. તો પહેલી કન્ડિશન એટલે આઈ વન આર વન માટે, તો શું આવશે? પ્રવાહની દિશામાં એટલે માઇનસ આઈ આર આઈ વન આર વન અને માઇનસ આઈ વન સ્મોલ આર, અને બેટરીનો ઇએમએફનો નાનો છેડો એટલે પ્લસ 1.5 બરાબર 0. ઓકે, આમાંથી તમારી પાસે આઈ વન ખબર છે, આર ખબર છે, તો સ્મોલ આર એટલે આંતરિક અવરોધ તમને મળી જશે. અને ક્વેશ્ચનમાં તમને શોધવાનો છે આઈ ટુ અવરોધ, આઈ ટુ પ્રવાહ. ઓકે, કઈ રીતે ગણીએ? જો આમાંથી આંતરિક અવરોધ ગણી શકાશે તો ડેટા મૂકી દઈએ, આ બંને પ્લસ થશે 1.5, આ બંને ઓલી બાજુ જશે, એમાંથી આઈ વન કોમન એટલે 0.5 કોમન, આર વન ની જગ્યાએ આપણે 2 મૂકીશું અને પ્લસ આર જે આપણે ગણવાનો છે, તો આમાંથી આંતરિક અવરોધ તમે સ્મોલ આર ગણી શકશો. ઇન્સો પહેલા ડેટાની મદદથી આપણે સ્મોલ આર ગણી દીધો, હવે આને રિપ્લેસ કરી દીધો. આ અવરોધ હવે 5 ઓહ્મ છે ત્યારે વહેતો પ્રવાહ આઈ ટુ આપણે શોધવાનો છે. ફરીથી ક્રિચોફનો નિયમ એપ્લાય કરીએ બંધ લૂપ માટે તો શું આવશે? માઇનસ આઈ ટુ આર ટુ લખીશું હવે, માઇનસ આઈ ટુ આર, બેટરીનો પ્લસ કારણ કે નાનો છેડો આવે છે લૂપમાં પરિભ્રમણ દરમિયાન, 1.5 બરાબર 0. આ કેસમાં આપણી પાસે આઈ ટુ ખબર છે, આર ટુ ખબર છે, સ્મોલ આર ખબર છે, ઓકે સોરી આઈ ટુ શોધવાના છે, એના સિવાયનો દરેક ડેટા આપણને ખબર છે, એટલે આમાંથી તમે આઈ ટુને કરતા બનાવશો એ તમારો આન્સર થશે. જે આઈ ટુ તમને ડેટા મૂકતા એ આન્સર 0.25 મળશે. હવે ક્વેશ્ચન નંબર 13 પર આવીએ. ક્વેશ્ચન 13 પણ સેમ વેથી ક્રિચોફનો નિયમ એપ્લાય કરવાનો છે. શું આપેલું છે ડેટા જોઈ લઈએ. તમને 13માં એક વિદ્યુત કોષનું ઈએમએફ આપી દીધું છે 2.2 વોલ્ટ. અને 5 ઓહ્મની સાથે અવરોધ જોડેલો છે. ટર્મિનલ વોલ્ટેજ આપી દીધા છે એટલે કે આ બે છેડા વચ્ચેનું પોટેન્શિયલ તમને આપી દીધું છે, એને આપણે વી કહીએ છીએ, એ આપી દીધા છે 1.8 વોલ્ટ. અને આ ઈએમએફ આપેલા છે 2.2 વોલ્ટ. બસ આંતરિક અવરોધ તમારે શોધવાનો કીધો છે. બે ઇક્વેશન બનાવો, એક વી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે ઈ માઇનસ આઈ આર, અને બીજું આ એક્સ પોઈન્ટથી લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જે રીતે એપ્લાય કર્યું એ રીતે કિર્ચોફનો નિયમ એપ્લાય કરીશું એટલે પ્રવાહની દિશા આ રીતે રહેશે. હવે તો પ્રવાહ કહી દઈએ તો શું આવશે? માઇનસ આઈ આર માઇનસ આઈ સ્મોલ આર, અને બેટરીનો નાનો છેડો એટલે એનું ઈએમએફ ઈ બરાબર 0. હવે બંને ક્વેશ્ચનમાંથી તમને આઈ આર મળી જશે અને આઈઆરને કરતા બનાવશો એટલે આઈઆર બરાબર, અહીંયા આઈઆર બરાબર થશે ઈ માઇનસ વી. ઈ માઇનસ વી કરીશું એટલે ઈનું મૂલ્ય છે 2.2 અને 1.8, તો 2.2 માઇનસ 1.8 એટલે આઈઆર તમને મળી જશે તમારા 0.4. 2.2 છે ઈએમએફ અને 1.8 એટલે 0.4 વોલ્ટ મળશે.
અને ઇક્વેશન 1 થઈ ગઈ. આમાંથી સેમ વે IR ને કરતા બનાવીએ, ઓલી બાજુ જશે કે પ્લસ, તો અહીંયા શું વધ્યું? E માઇનસ IR. ઓકે, E માઇનસ કેપિટલ IR વધશે. આ ટર્મને આપણે ઓલી બાજુ જોવા દીધું, એ પ્લસ, IR જે ઇઝ માઇનસ, EMF એઝ ઇટ ઇઝ. ઓકે, E તમને આપેલા છે 2.2, વહેતો પ્રવાહ નથી ખબર, અને R ની જગ્યાએ ખબર છે 5 ઓ. પણ આ IR નું મૂલ્ય આપણે ઓલરેડી સમીકરણ 1 માં શોધ્યું છે 0.4, એટલે આ ડેટા ઉપરથી હવે તમને I મળી જશે. તો ડેફિનેટલી આના ઉપરથી તમે I કેલ્ક્યુલેટ કરી શકશો. અચ્છા, આ જવાબ નથી, આ I તમારો જે જવાબ આવશે એને તમે કોઈ પણ એક ડેટામાં મૂકી દેશો, અહીંયા મૂકી દેશો સમીકરણ 1 માં, તો આ પદમાં પણ મૂકી દો, એટલે આ શોધી શકાશે અને એ તમારો જવાબ આવશે 10/9, જે 0.1111 આવશે, એ આન્સર છે એ. ક્વેશ્ચન 14 ખાલી આકૃતિમાં જ તમને નીચેનો ભાગ જ આ રીતે ક્રિચોફના પહેલા નિયમની વાત કરેલી છે. અહીંથી વહેતો આવતો પ્રવાહ અને અહીંથી આવતો પ્રવાહ આપી દીધો છે, આપેલો છે 70 એમ્પિયર અને આપી દીધો છે 8 એમ્પિયર. તો તમને આ પ્રવાહ શોધવાનો કીધો છે. તો આવા જંકશન પાસે અહીંથી કોઈ બીજો છેડો કાથનો અલગ નથી પડતો, તો ડાયરેક્ટ કહી શકાય કે આ બે પ્રવાહનો સરવાળો થાય, એટલે 70 વત્તા 8 એટલે 25 એમ્પિયર છે તમારો જવાબ એ છે ક્વેશ્ચન નંબર 14માં. ક્વેશ્ચન નંબર 15, ક્રિચોફનો પ્રથમ નિયમ કયા મૂળભૂત નિયમને અનુસરે છે? આપણે થિયરી પાર્ટમાં ભણી ગયા, વિદ્યુત ઘરના સંરક્ષણ, એટલે બી આન્સર આવશે. તો 15માં જવાબ આવશે બોમ્બે, બી. 16માં ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 16માં તમને વાહક તારમાં ઇલેક્ટ્રોન જ્યારે 1 વોલ્ટના બિંદુથી 4 વોલ્ટના બિંદુ બીજા બિંદુ તરફ જતા કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે શોધવાનું કીધું છે. ચલો, એક ઇલેક્ટ્રોન છે જે 1 વોલ્ટથી 4 વોલ્ટના બિંદુ, ઇન્શોર્ટ પોટેન્શિયલ ડિફરન્સ 3 વોલ્ટનો છે, કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે? તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર જે એના ઉપર કાર્ય થશે એ ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય. તો એકમ વીજભાર પર કરવું પડતું કાર્ય એ પોટેન્શિયલ ડિફરન્સ આપે. તો આ કાર્ય જ આપણો આન્સર થશે. તો આવશે ડેલ્ટા વી ઇન્ટુ ઈ, જે ડેલ્ટા વી 3 વોલ્ટ છે અને એનું મૂલ્ય આપણને ખબર છે 1.6×10⁻¹⁹ જવાબ જૂલમાં, એટલે 4.8×10⁻¹⁹, જે જવાબ 16માં સી છે. ક્વેશ્ચન નંબર 17, જે આપણે ઓલરેડી થિયરી પાર્ટમાં ભણી ગયા છીએ, ક્વેશ્ચન માં જો સમાન ઓપરેટિંગ વોલ્ટેજ ધરાવતા બે બલ્બ છે, વિદ્યુત બલ્બ જેના પાવર અનુક્રમે P1 અને P2 છે, આ બલ્બોને આટલા જ વોલ્ટેજ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ પાવર વહે. આપણે થિયરી પાર્ટમાં કવર કરાયેલું, જ્યારે શ્રેણીમાં હોય ત્યારે પાવર વ્યય માટે અવરોધના સમાંતર જેવું સૂત્ર, એટલે P1 P2 / P1 + P2. પણ જો આ બલ્બોનું જોડાણ સમાંતરમાં હોત તો પાવર વ્યય માટે અવરોધના શ્રેણી જેવું સૂત્ર, એટલે P1 + P2 આવે, એટલે અહીંયા આન્સર તમારો ડી આવશે. ક્વેશ્ચન નંબર 17ની વાત હતી. ક્વેશ્ચન નંબર 18 પર આવીએ. ક્વેશ્ચન નંબર 18 માં તમને કીધું છે 120 વોલ્ટ અને 60 વોટ. હવે વિદ્યુત બંધના ફિલામેન્ટમાંથી 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા પસાર થાય શોધવાની છે. બહુ ઇઝી છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. તો આના ઉપરથી I બરાબર તમે લખી શકશો P/V. I ની જગ્યાએ આપણે Q/T, અચ્છા T 1 સેકન્ડ છે નહીં લખો તો ચાલશે, P/V, અને Q ની જગ્યાએ એની મૂકીશું. બસ આમાંથી N ને કરતા બનાવો, એ તમારો આન્સર, જે આન્સર આવશે
બી આન્સર આવશે જે આપેલો છે. બસ તમારી એમને કરતા બનાવો આન્સર. ક્વેશ્ચન નંબર 19 પર આવીએ. ઓકે, તમને કાર્બનના અવરોધના ત્રણેય રંગ નારંગી રંગના પટ્ટા આપેલા છે. આપણે જે કન્સેપ્ટ થિયરી પાર્ટમાં આખું ટેબલ ભણાવ્યું હતું એને એક્ઝામમાં પણ આપણે કીધેલું છે કે પહેલાં જે પ્લોટ કરી લેવાનું, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા, એના બેઝ પર ત્રણેય રંગના પટ્ટા નારંગી છે. અચ્છા, ત્રણેય પટ્ટા નારંગી આવશે એનો અર્થ એ થયો કે ત્રણ 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 જ આવશે. તો તમે એનો અવરોધ શોધો તો એ 33×10³ આવે. પણ તમને આ 33×10³ ઓમ અવરોધ શોધવાનો નથી પૂછ્યો. ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે અવરોધનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા હોઈ શકે. હવે એના જે ત્રીજા પટ્ટા માટે આપણે જે એમાં ટોલરન્સ ભર્યા છે, ટોલરન્સ 20% આવશે. આનો અર્થ એ થયો કે આનો મહત્તમ અવરોધ એ આર પ્લસ, એનું મેક્સિમમ ટોલરન્સ જે આરના 20% મળશે, જે આપણે ટેબલ ઉપરથી જોઈ શકીએ છીએ. તો આર તમારી પાસે છે 33×10³, અને હવે આરના તમારે 20% લેવા પડે, એટલે આના જ 33×10³ એના 20% એટલે 20/100. આનો જે જવાબ આપશો ઓમમાં, એ જવાબ જે તમારો સી જવાબ આવશે. એટલે અવરોધ આટલો થશે, ટોટલ 20%, ત્રણેય પટ્ટા ઓરેન્જ છે એના આધારે, અને મહત્તમ પૂછ્યો તો એટલે આ તમારે એડ કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 20 પર આવીએ. એમાં તમને પરિપથ આપેલો છે.
તો આ કેસમાં ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધવાની છે. તો થિયરી પાર્ટમાં ભણી ગયા ઓમેગા બરાબર અંડરરૂટ કે બાય એમ. આ સૂત્ર ઉપરથી તમને કોણીય આવૃત્તિ મળશે, એમાંથી એફ ટુ પાય એફ કરીશું સૂત્ર. કે આપેલા છે, એમ આપેલા છે, બંને સરખા છે. આ ડેટા મૂકી દેશો, ટુ પાય ને નીચે જવાબ એટલે આન્સર થઈ જશે તમારો વન અપોન ટુ પાય, કારણ કે આ ડેટા વન આવશે અને ટુ પાય નીચે જશે તો આન્સર આવશે વન અપોન ટુ પાય હર્ટ્ઝ, જે એ ઓપ્શન છે. ઓકે, 25મા ક્વેશ્ચનમાં આવૃત્તિ આપી છે અને તરંગ લંબાઈ શોધવાનું કીધું છે. તો સૂત્ર કયું આવશે એની ચર્ચા કરી લઈએ. તો આવૃત્તિ આપી છે 10^9 હર્ટ્ઝ અને તમને શોધવાનું કીધું છે તરંગ લંબાઈ. તે વિદ્યુત ચુંબકીય તરંગો માટે સૂત્ર આવશે એફ બરાબર સી અપોન લેમડા. આના ઉપરથી લેમડાને કરતા બનાવો, એ જવાબ જે જવાબ એ આવશે. ઓકે, 26મા ક્વેશ્ચનમાં તમને ઓપ્શનોમાંથી કઈ રાશિ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે શોધવાનું કીધું છે. હવે એક ઓપ્શન આપણે ખાલી ખોટો ચકાસીએ, ફોર એક્ઝામ્પલ તરંગ સદિશ કે. તો આ તરંગ લંબાઈ પર આધારિત છે, આપણે તરંગ લંબાઈથી સ્વતંત્ર શોધવાની કીધી છે. તો આ કઈ રીતે તરંગ લંબાઈ પર આધાર છે? તો કે નું સૂત્ર 2π/λ. તો આ તરંગ લંબાઈ પર આધાર છે એટલે આ જવાબ ના આવે. સીમાં તમને k/ω આપેલા છે. હવે આપણે જો યાદ હોય તો એ તરંગની ઝડપનું વ્યસ્ત છે, તરંગની ઝડપ હતી ω/k. તો આનો અર્થ એ થયો કે સી આન્સર તમારો જવાબ થશે જે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. 27મા ક્વેશ્ચનમાં વિદ્યુત ક્ષેત્રના દોલનોની દિશા એક્સ આપી છે, ચુંબકીય ક્ષેત્રના દોલનોની દિશા વાય આપી છે. તો તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે? તો તરંગ પ્રસરણની દિશા આપણને ખબર છે ક્રોસ બી. ઈ ક્રોસ બી જે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી ફર્સ્ટ ફિંગર ઈ સેકન્ડ ફિંગર બી અને તરંગ પ્રસરણની દિશા એટલે અંગૂઠાની દિશા આવશે, જે તમે એપ્લાય કરતા ધન ઝેડ દિશા મળશે એટલે આન્સર આવશે દિલ્હી. ઓકે, 28 પર આવીએ. ક્વેશ્ચન નંબર 28માં તમને બી જીરો આપી દીધા છે, જેનું મૂલ્ય આપ્યું છે 1^-4 ટેસ્લા અને બસ તીવ્રતા શોધવાની કીધી છે. સી મ્યુ ઝીરો આપી દીધા છે. તો તીવ્રતા આઈ બરાબર સૂત્ર રો ઇન્ટુ સી, એમાં આઈ નું સૂત્ર આવશે B²RMS અપોન મ્યુ નોટ ઇન્ટુ સી. BRMS ની જગ્યાએ બી નોટ બાય અથવા BN/√2 એટલે સ્ક્વેર કરશો એટલે B²/2 થઈ જશે. આ કિંમતો આમાં મૂકશો એટલે જવાબ આવી જશે ને જે જવાબ આવશે એ જવાબ આવશે બી. ક્વેશ્ચન નંબર 29માં વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં કઈ ઝડપે જાય છે? તો પ્રકાશની ઝડપે, જે જવાબ સી આવશે. 30મા ક્વેશ્ચનમાં વિદ્યુત ચુંબકીય તરંગની દિશા જે ઓલરેડી આપણે કીધું એક ક્રોસ બી હોય, જે તમારો જવાબ બી છે બોમ્બે. ક્વેશ્ચન નંબર 31ની વાત કરીએ, એમાં તમને 800 વોલ્ટના એક બલ્બની કાર્યક્ષમતા 3% આપી છે. 800 વોલ્ટના બલ્બની કાર્યક્ષમતા 3% હોય તો 100% કાર્યક્ષમતા 800 જુલ જ છે. તો પાવર 800 વોલ્ટ આપ્યો છે, કાર્યક્ષમતા 3% છે એટલે 1 સેકન્ડમાં ઉત્સર્જિત ઉર્જા એટલે 800 ની 3 એટલે 24 જુલ ઉર્જાનું ઉત્સર્જન કરે. ઓકે, પહેલા પણ ક્લિયર થઈ ગયો. 800 વોલ્ટનો બંધ 100% કાર્યક્ષમતા 800 જુલ ઉત્સર્જન કરે 1 સેકન્ડમાં. તો ડેફિનેટલી 3% કાર્યક્ષમતા 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા 24 જુલ હોય. ઓકે, તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે 20 સેન્ટીમીટર વ્યાસના કેન્દ્રમાં રાખવામાં આવેલ છે તો એની સપાટી પર લાગતું વિદ્યુત બળ શોધો. હવે બળ શોધવાનું છે તો એના માટે સિમ્પલ સૂત્ર આવશે E/c એટલે કે જે ઉર્જા આપાત થઈ ભાગ્યા 3/10^8 એટલે જવાબ તમારો સી આવી જશે, ઓપ્શન સી. એટલે બળ શોધવાનું હતું તો ઉર્જા ભાગ્યા સી કરવામાં આવશે. 32માં તમને ઈ બરાબર સૂત્ર આપી દીધું છે E₀ sin ω બ્રેકેટમાં t-x/c. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપ્યું છે, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે લખવાનું છે. તો ડેફિનેટલી E₀ની જગ્યાએ અહીંયા B₀ આવે પણ B₀ લખાશે કેટલા? તો એ લખાશે E/B E₀/B₀ C ઉપરથી એ કહી શકાશે E₀ની જગ્યાએ શું આવશે તો એ જવાબ આવી જશે
તમારે બી નોટની જગ્યાએ મૂકવાના છે, તો બી નોટની જગ્યાએ આવી જશે ઈ નોટ બાય સી. ઓકે, બાકીનો પાર્ટ એઝ ઇટ ઇઝ આવશે, કારણ કે પ્રશ્નમાં તો આ તો પ્રશ્ન બતાવશે કે જે એક્સના ઘટતા મૂલ્ય માટે છે, તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. એટલે આન્સર ડી આવશે, ખાલી ચેન્જ થઈ જશે તમારો આ ઈ નોટની જગ્યાએ ઈ નોટ બાય સી આ કન્સેપ્ટ પરથી, કારણ કે બી બરાબર બી નોટ સાઇન વાળું સૂત્ર આવે. ક્વેશ્ચન 33 પર આવીએ. ઓકે, તમને એક સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે 12.56 મીટર સ્ક્વેર, પાવર આપી દીધો છે 25 વોટ. તો સંપૂર્ણ શોષણ પામેલી તીવ્રતા શોધવાની છે, બસ પાવર ભાગ્યા એરિયા કરીશું, પાવર એરિયા બંને આપેલા છે, ગુણોત્તર લઈ લો, બી જવાબ આવી જશે. ડેટા આપ્યો છે, ખાલી કિંમત જ મૂકવાની છે. ઓકે, આના પછીના જે પણ ક્વેશ્ચનો છે માત્ર ઇન્ફોર્મેશન છે. એક વખત જોઈ લઈએ, 34માં ક્વેશ્ચનમાં મ્યુ નોટ સી આ કોને સમતુલ્ય એકમ ધરાવે છે, તો અવરોધને આવશે. હવે મ્યુનોટનું સૂત્ર ન ખબર હોય તો આ પેપરમાં જ ક્વેશ્ચનોમાં એ આપી દીધું છે, અથવા કોઈ પણ સૂત્રના આધારે તમે મ્યુનોટનું એકમ જાણતા જ હોઈએ આપણે, અને ઘણી જગ્યાએ ડેટામાં આપેલ પેપરમાં જ આપેલું હોય છે. બાકી કોઈ પણ સૂત્ર તમે લઈ શકો, જેમ કે સોલેનોઇડનું સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો એન આઈ, આવા કોઈ પણ સૂત્રના આધારે તમે મ્યુનોટનો એકમ લખી શકશો, અને તારોતાય તમને સમતુલ્ય અવરોધનો આવશે, એટલે રેઝિસ્ટન્સને સમતુલ્ય થશે એ એકમો મોટા જાણી શકાશે. ઇન્ફોર્મેટિવ છે, તેની ચર્ચા કરતા નથી. ક્વેશ્ચન નંબર 35 માં એવું કીધું છે કે સંદેશા વ્યવહારમાં અને રડારમાં માઇક્રો તરંગો શા માટે વપરાય છે, તો માઇક્રો તરંગોનું વિવર્તન ઓછું થાય છે જેના કારણે એનો ઉપયોગ થાય છે. ઇન્ફોર્મેશન છે, 36માં ઓઝોન સ્તરો માટે નુકસાન કરતા વાયુઓ કયા, તો એ આપણે ખબર છે ફ્રિયોન વાયુ આવશે, સી આન્સર આવશે. 35માં બોમ્બે, 36માં સી આવશે. 37 સેલ્યુલર ફોનમાં કયા વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે, તો આપણે ઇન્ફોર્મેશન છે સેલ્યુલર ફોનમાં અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી તરંગો વપરાય છે, જે આન્સર બી છે દિલ્હી. 39માં તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે, ખ્યાલ છે ક્યુ બાય એટી, એટલે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ભાગ્યા સમય કરશો એટલે પારિમાણિક સૂત્ર આવી જશે, જે જવાબ સી છે ક્વેશ્ચન નંબર 38માં. 39માં પૃથ્વીમાં વાતાવરણ ન હોય તો તાપમાન શું થાય, થિયરી પાર્ટમાં ડિસ્કસ કર્યું છે, વાતાવરણ ન હોય તો તાપમાન પૃથ્વી પર ઘણું નીચું જતું રહે, જે ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણે ભણ્યા છે. 44માં તમને, સોરી 40માં છેલ્લા ક્વેશ્ચનમાં માઇક્રોવેવની આવૃત્તિ કઈ હોય છે, તો એ 0.9 GHz હોય છે, જે આન્સર એ છે. તો 40માં માઇક્રોવેવની આવૃત્તિ એક ઇન્ફોર્મેશન પૂછી છે જે 0.9 GHz થાય છે.